વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત. તો આજે આપણે ગણિતમાં શીખીશું પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. તો બાળ મિત્રો, અહીંયા તમને આપેલું છે સૌથી પહેલાં સરવાળા. તો અહીંયા તમને આપેલું છે 159 વત્તા 357. તો બાળ મિત્રો, આપણે આમનો સરવાળો કરીશું. 9 વત્તા 7 કેટલા થાય? તો 9માં 7 નાખીએ તો 16 થાય. 16ના 6 વધી પડી 1, 5ને 5 10, 10ને 1 11, તો 11નો 1 વધી પડી 1, 1ને 1 2, 2માં 3 નાખીએ એટલે થાય 5, એટલે 516 જવાબ આવ્યો. બીજા નંબર પર આપેલું છે 849 વત્તા 187. તો 9માં 7 નાખીએ તો કેટલા થાય? તો 9માં 7 નાખીએ તો 16 થાય. 16ના 6 વધી પડી 1. પછી આપેલું છે 4 વત્તા 1 એટલે 5 થાય. 5માં 8 નાખીએ એટલે કેટલા થાય? તો કે 5માં 8 નાખીએ એટલે 13 થાય. 13ના 3 વધી પડી 1. 8માં 1 નાખીએ તો 9 અને 9માં 1 નાખીએ તો 10, એટલે કે 1036 જવાબ આવે. ત્રીજા નંબર પર આપેલું છે 964 ઓછા 861. તો બાળમિત્રો, 964માંથી 861 બાદ કરતાં 4માંથી 1 જાય તો 3 વધે, 6માંથી 6 જાય તો 0 વધે અને 9માંથી 8 જાય તો 1 વધે. અહીંયા આપણને નિશાની બાદબાકીની આપેલી છે, ખાસ જોવાનું છે સરવાળા અને બાદબાકી છે. પછી અહીંયા તમને ચોથા નંબર પર આપેલું છે 634 ઓછા 258. તો બાળમિત્રો, 4માંથી 8 જાય નહીં, કારણ કે 4 એ નાની સંખ્યા છે, 8 એ મોટી છે. તો અહીંયા આપણે 10કો લઈશું. 4ના 14, 3ની ઉપર થશે 2. હવે 14માંથી આપણે 8 બાદ કરીશું તો કેટલા વડે? તો 8 પછી આવે 9, 10, 11, 12, 13 ને 14, એટલે 6 અંક થાય. તો અહીંયા 6 લખી દઈએ. 2માંથી 5 જાય નહીં, તો 2 ઉપર થઈ જશે 12. હવે 12માંથી આપણે 5 બાદ કરીએ. તો આપણે કઈ રીતે ગણતરી કરીશું? તો અહીંયા 2ના 12 કર્યા, 6 ઉપર 5 થશે. હવે 5 પછીનો અંક ગણો. 6, 7, 8, 9, 10, 11 અને 12, એટલે ટોટલ વધ્યા 7. પછી 5માંથી 2 જાય તો વધે 3, એટલે 376 જવાબ આવ્યો. 5 નંબર આપેલું છે 846 વત્તા 627. તો બાળમિત્રો, અહીંયા આપણને 6માં વત્તા 7, અહીંયા વત્તાની નિશાની છે એટલે સરવાળો થશે. 6 વત્તા 7 એટલે કેટલા થાય? 13. 13ના 3 વધી પડી 1. પછી આપણને અહીંયા આપેલું છે 1 વત્તા 4 એટલે 5, અને 5માં 2 નાખો એટલે 7. પછી અહીંયા 8 વત્તા 6, તો 8માં 6 નાખીએ એટલે કેટલા થાય? તો 8માં 6 નાખીએ એટલે 14 થાય. પછી અહીંયા આપણને 6 નંબર આપેલું છે 659 ઓછા 123. તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે. સૌથી પહેલાં 9માંથી 3 જાય તો કેટલા વધે? તો 9માંથી 3 જાય તો 6 વધે, 5માંથી 2 જાય તો 3 વધે અને 6માંથી 1 જાય તો 5 વધે, એટલે કે 536 થાય. પછી અહીંયા 7 નંબર આપેલા છે, અહીંયા તમને ગુણાકાર આપેલા છે, તો આપણે હવે ગુણાકાર શીખીએ. તો બાળમિત્રો, અહીંયા તમને 95 ગુણ્યા 6 લખ્યા છે. સૌથી પહેલાં 5નો ઘડિયો 6 સુધી બોલીએ તો 5, 6 અંક 30, 30નો 0 વધી પડી 3. હવે 9નો ઘડિયો 6 સુધી બોલીએ તો 9, 6 અંક 54, 54માં 3 નાખે એટલે 55, 56 ને 57 એટલે થશે 570. પછી તમને આપેલું છે 8, તો 94 ગુણ્યા 5. તો હવે આપણે જોઈએ 94 ગુણ્યા 5. 4નો ઘડિયો 5 સુધી બોલીએ તો 4, 25, 20નો 0 વધી પડી 2. અહીંયા તમને 9 ગુણ્યા 5 આપેલા છે, તો 9નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું. 9, 50, 45, પરંતુ 2 વધી છે એટલે 45ને 2 થશે 47, એટલે થશે 470. પછી અહીંયા તમને 9 નંબર આપેલા છે 61 ગુણ્યા 8. તો બાળમિત્રો, હવે આપણે 1નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? તો 1નો ઘડિયો 8 સુધી બોલવાનો છે. 1, 8, 8. હવે 6નો ઘડિયો 8 સુધી બોલીએ તો 6, 8, 48 થાય, એટલે થઈ ગયા 488. પછી આપણને 10 નંબર આપેલા છે કે 23 ગુણ્યા 7. તો બાળમિત્રો, હવે આપણે 3નો ઘડિયો 7 સુધી બોલીશું. 3, 7, 21, 21ના 1 વધી પડી 2. હવે 2નો ઘડિયો 7 સુધી, 2, 7, 14, 14માં 2 નાખે એટલે 16 થશે, એટલે 161 જવાબ આવ્યો. હવે અહીંયા 11 નંબર આપેલો છે 80 ગુણ્યા 5. તો હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 0. હવે અહીંયા 8 ગુણ્યા 5 આપેલા છે, તો 8 પંચા કેટલા થાય? તો 8, 45, એટલે જવાબ આવ્યો 400.
હવે અહીંયા તમને 12 નંબર આપેલું છે 123 વત્તા 213. હવે આપણે સરવાળો કરીશું, કેમ કે અહીંયા વત્તાની નિશાની છે. હવે 3 વત્તા 3 એટલે કેટલા થાય? તો કે 6 થાય. 2 વત્તા 1 એટલે કેટલા થાય? તો 2 વત્તા 1 એટલે 3 થાય. અને 1 વત્તા 2 એટલે 3 એટલે 336 જવાબ મળ્યો. પછી જોઈએ 13 નંબર કે 298 વત્તા 301 વત્તા 111. તો હવે આપણે 3 અંકનો 3 રકમ સાથેનો સરવાળો કરીએ. 8 વત્તા 1 એટલે 9 થશે. 9માં 1 નાખીએ એટલે 10. 10નો 0 વધી પડી 1. 9 વત્તા 1 એટલે 10. 10માં 1 નાખીએ એટલે 11. 11નો 1 વધી પડી 1. હવે 2 વત્તા 1 એટલે 3 થશે. 3 વત્તા 3 એટલે 6. 6માં 1 નાખીએ એટલે 7. જવાબ આવ્યો 710. પછી અહીંયા તમને 14 નંબર આપેલા છે 421 વત્તા 29 વત્તા 256. જ્યારે તમને અહીંયા ફક્ત 2 જ અંક આપેલા છે તો તમે આગળ 0 મૂકી શકો છો. હવે 1 વત્તા 9 એટલે 10 થાય. 10માં 6 નાખે એટલે 16 થાય. 16ના 6 વધી પડી 1. પછી અહીંયા આપેલું છે 2 વત્તા 1 અને 2, તો 2 વત્તા 1 3. 3માં 2 નાખો એટલે 5. અને 5 વત્તા 5 એટલે 10. 10નો 0 વધી પડી 1. હવે અહીંયા 4 વત્તા 1 એટલે 5. અને 5માં અહીંયા 2 નાખો એટલે 7 થશે. એટલે જવાબ આવશે 706. પછી તમને કહ્યું છે 15 નંબરમાં લીટર અને મિલી. તો બાળમિત્રો, આપણે લીટર અને મિલીના દાખલા જોઈ ગયા છીએ, તો એના આધારે આપણે અહીંયા સરવાળા કરીશું. તો 7 વત્તા 7 એટલે કેટલા થશે? તો કે 14ના 4 વધી પડી 1. હવે અહીંયા 1 વત્તા 1 કેટલા થાય? 2. 2માં 6 નાખીએ એટલે 8 થાય. તો આપણે અહીંયા 8 લખી દઈએ. 2 વત્તા 5 એટલે થશે 7. પછી અહીંયા 6 વત્તા 0 એટલે 6. અને 3 વત્તા 5 એટલે 8 થશે. એટલે 86 લીટર અને 784 મિલી જવાબ આવ્યો. પછી અહીંયા તમને આપેલું છે 16 નંબર ઉપર કે લીટર અને મિલી. તો અહીંયા તમને 40 વત્તા 30 અને 102 વત્તા 111 જે લીટર અને મિલીમાં છે. તો 2 વત્તા 1 એટલે 3 થશે. 0 વત્તા 1 એટલે 1 થશે. અને 1 વત્તા 1 એટલે 2 થશે. તો આપણે અહીંયા 213 મિલી જવાબ આવ્યો. પછી અહીંયા તમને 0 વત્તા 0 અને 4 વત્તા 3 એટલે 7 થશે. એટલે 70 લીટર અને 213 મિલી જવાબ મળ્યો. હવે અહીંયા તમને 17 નંબર આપેલું છે 87 લીટર ઓછા 23 લીટર. તો બાળમિત્રો, હવે આપણે 7માંથી 3 બાદ કરીએ. તો 7માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. પછી 8માંથી 2 જાય તો કેટલા વધે? તો બાળમિત્રો, 8માંથી 2 જાય તો 6 વધે એટલે થાય 64 લીટર. જવાબ મળ્યો કહેવાય. પછી અહીંયા તમને છેલ્લો દાખલો આપેલો છે કે 18 નંબર કે લીટર અને મિલી. તો બાળમિત્રો, જ્યારે લીટર અને મિલી આપેલું હોય છે તો મિલીનો જવાબ મિલીમાં આવશે, લીટરનો જવાબ લીટરમાં આપેલો હશે. એટલે આપણે જે અહીંયા રકમ આપેલી છે એ રકમ દ્વારા જે જવાબ શોધીશું એ લીટર અને મિલીમાં મળી જશે. તો ચલો, હવે અહીંયા નિશાની આપેલી છે શેની? તો કે બાદબાકીની. તો આ દાખલાની આપણે અહીંયા બાદબાકી કરીશું. તો અહીંયા તમને મિલીમાં આપેલું છે. સૌથી પહેલાં આપણે મિલીની બાદબાકી કરવાની. 700માંથી 605 બાદ કરવાના. તો બાળમિત્રો, અહીંયા 0 છે, અહીંયા 5 છે. 0માંથી 5 બાદ ના થાય એટલે અહીંયા આવશે 0. અહીંયા 00 આપેલા છે, અહીંયા થઈ જશે 9 અને 7 ઉપર થશે 6. તો બાળમિત્રો, હવે 10માંથી 5 જાય તો કેટલા વધે? તો 10માંથી 5 જાય તો 5 વધે. પછી અહીંયા તમને આપેલા છે 9માંથી 0 જાય તો 9 અને 6માંથી 6 જાય તો 0. એટલે કેટલા વધ્યા? તો કે 95 મિલી. જ્યારે તમને 0ની બાજુમાં 0 હોય તો પણ તમારે અહીંયા 10 લઈ અહીંયા 9 મૂકવા પડે, જ્યારે અહીંયા તમને અંક આપેલો હોય ત્યારે. કારણ કે નાના 0માંથી 5 બાદ કરવા શક્ય નથી. તો અહીંયા 10 કો લીધો એટલે બાજુમાં 0 હોય તો પણ આપણે ત્યાં અંક મૂકવો પડે. એટલે 0 એ 10 કહેવાય. 10 ઉપર 9 થઈ ગયા. હવે જોઈએ 700માંથી 605. 0માંથી 5 બાદ ના થાય તો અહીંયા આવશે 10 અને અહીંયા 0 છે એની ઉપર થશે 9. કારણ કે જ્યારે અહીંયા કોઈ અંક ના હોય ત્યારે આ 0 છે આપણા માટે 10 અંક સમાન કહેવાય, કેમ કે અહીંયા આપણને દશક આપેલા છે અને અહીંયા એ પહેલો અંક છે તે એકમ છે. તો હવે 10માંથી 5 જાય તો કેટલા વધે? 5. હવે અહીંયા 9માંથી 0 જાય તો 9 વધે. પરંતુ અહીંયા 9 મૂક્યા એટલે બાળમિત્રો અહીંયા કેટલા આવશે? તો કે 6 થશે. એટલે 6માંથી 6 જાય તો કેટલા વધે? 0. તો આપણો જવાબ શું આવ્યો? 95 લીટર 95 મિલી આવ્યો.
तो बाळ मित्रो अहीं सरस मजाना आपणे सरवाळा बादबाकी तेमज गुणाकार शीख्या। आवा अलग अलग सरवाळा बादबाकी गुणाकार तमारी स्वापोथीमां आपेला छे जे तमारे जाते गणी अने तेनो जवाब शोधवानो छे। तो हवे बाळ मित्रो आगळना विडियोमां नवा विडियो साथे अने नवा प्रश्न साथे फरी मळीशुं। वंदे मातरम विद्यार्थी।